खेडूत मित्रों, आज आपणे टॉप 5 फूगनाशक जे दवाओ आवे छे बरोबर छे एना विशे आपणे वात करीशुं। ई कई रीते टॉप 5 छे एना छे, ई कया कया पाकमां छे, 100% रिजल्ट आपे छे, एना डोज शुं शुं छे, एनी किंमत केटली बजार भावमां ई किंमते मळे छे, ई केटला दिवस सुधी ए दवा छाट्या पछी एनी असर रहे छे अने कया वातावरणमां एनुं छे ई 100% रिजल्ट आपणने मळे छे तेना विशेनी आज आपणे आ विडियोमां चर्चा करीशुं। ई कया कया 5 फंगीसाइड छे तो एनું તમને નામ કહું તો પહેલું છે BSF કંપનીનું એડેક્સાર, બીજું છે સિંજેન્ટા કંપનીનું અમિસ્ટા ટોપ, ત્રીજું છે બાયર કંપનીનું ફોલિકુર, ચોથું છે અડામા કંપનીનું કસ્ટોડિયા અને પાંચમું છે BSFનું ઓપેરા। તો આ 5 જી ફંગીસાઇડ છે એના આપણે ડોઝ કંટ્રોલ બધી વિશે વાત કરીશું। પણ એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા છે એ આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલનું બટન દબાવી લઈએ। એનું કારણ એ છે કે આપણે આપણી આ ચેનલમાં છે એ ખેડૂતોને લગતા ખૂબ જ અગત્યના વિડીયો બનાવીએ છીએ, જેમ કે DAP અને NPKમાં ખેડૂતભાઈનો ખબર ન હોય તો એ ક્યારે ક્યારે છાંટવું જોઈએ, કયા પાકમાં છે એ DAP છાંટવું જોઈએ, કયા પાકમાં NPK છાંટવું જોઈએ અને વીઘા દીઠ એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ તે વિશેની સંપૂર્ણ ચર્ચા છે આપણે એક વિડીયો બનાવીને નાખેલો છે એમાં આપેલી છે। એવી જ રીતે મગફળીમાં છે એ સુયા વધારવું હોય બરોબર છે તો કઈ દવાનો એક જ સ્પ્રે મારવાથી સુયા છે એનું પ્રમાણ વધી જશે, મગફળીમાં જે વૈધ વધારે થઈ ગઈ હોય તો એ અટકાવવા માટે કઈ દવા છાંટવી જોઈએ તેના વિશેના સંપૂર્ણ છે વિડીયો બનાવેલા છે, જે દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને જોઈ લેજો। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં દરેક ખેડૂત મિત્રો અત્યારે જે જોતા હોય દરેક ખેડૂત મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। તો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો કે BSF કંપનીનું એડેક્સાર આવે છે એ કયા કયા પાકોમાં છે અસર કરશે, તો કે ઘઉં છે, જુવાર છે, મકાઈ છે, સોયાબીન, કપાસ, શેરડી, રીંગણા, ચણા, મગફળી, ટમેટા અને મરચી આ બધા પાકોમાં જો BSFનું એડેક્સાર જો ફૂગ કંટ્રોલ કરવામાં છાંટવામાં આવે તો એનું રિઝલ્ટ છે એ 100% તમને મળશે। અને એનો ડોઝ કેટલો રાખવો જોઈએ તો કે 250-300 ml પ્રતિ એકર, એક એકરમાં 250-300 ml નાખવાનું। કેટલા લીટર પાણીમાં નાખવાનું તો કે 150-200 લિટર પાણીમાં છે એ 250-300 ml નાખીને તમે છંટકાવ કરી દો એટલે ફૂગ છે એ ઓટોમેટિક 100% કંટ્રોલ થઈ જશે। હવે એની કિંમત છે એ કેટલામાં આવે તો કે 500 રૂપિયાની આજુબાજુની એની કિંમત છે બરોબર છે, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દઈશું ત્યાંથી તમે જોઈ લેજો। ટાઈમ એ કેટલા દિવસ સુધી છે એ આપણે છાંટ્યા પછી કેટલા દિવસ સુધી છે એ આપણા પાક પર અસર કરશે તો કે 22-25 દિવસ સુધી છે એ BSF એડેક્સારની અસર છે એ રહે છે। હવે કયા વાતાવરણમાં જો એને છાંટવામાં આવે તો એ 100% છે એ એનું કામ આપે છે, તો એ 2 વાતાવરણમાં અનુકૂળ છે, ઉનાળો હોય કે વરસાદ, ચોમાસું હોય કે શિયાળો હોય, 3 વાતાવરણમાં છે એ BSFનું એડેક્સાર છે એ સારું એવું કામ આપે છે। એક એમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ એડેક્સારને ખળની દવા સાથે છે એ મિક્સ ન કરવું, કેમ કે તમે ખળની દવા સાથે મિક્સ કરશો એટલે કેમિકલ એ બે વચ્ચે રિએક્શન થાય, તો જેટલું તમને છે એ અસરથી એડેક્સારની થવી જોઈએ બરોબર છે એટલી છે એ તમને નહીં થાય, એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે। બીજું છે સિંજેન્ટા કંપનીનું અમિસ્ટાર ટોપ, આ છે એ સિસ્ટમેટિક પ્લસ કોન્ટેક બે ભેગું કરીને જે મિશ્રણ બનાવવામાં આવે છે એ ફંજીસાઇડ છે। હવે જે ખેડૂત મિત્રોને સિસ્ટમેટિક ફંગીસાઇડ એટલે શું, કોન્ટેક ફૂગનાશક દવાઓ એટલે શું એ જો ન ખબર હોય તો આપણે છેલ્લે વિડીયો જે બનાવેલો છે એ વિડીયોની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તમે ખાસ જોઈ લેજો, એના વગર છે એ તમને નહીં ખબર પડે કે કોન્ટેક શું, કોન્ટેક ફંગીસાઇડ છે એ શું છે, મારે ક્યારે કોન્ટેક ફંગીસાઇડ વાપરવું જોઈએ અને મારે ક્યારે સિસ્ટમેટિક વાપરવું જોઈએ, એ દરેક ખેડૂત મિત્રો એ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકશો। હવે આ સિંજેન્ટાનું છે અમિસ્ટાર ટોપ છે એ કયા કયા પાકોમાં વધારે અસર કરે છે, તો કે કોબી છે, ગાજર છે, ચણા છે, ઘઉં છે, સરસવ, મગફળી અને સોયાબીન આ 6 પાકમાં છે આનું રિઝલ્ટ છે એ ખૂબ સારું જોવા મળેલું છે, એ પણ છે લગભગ બધી ફૂગને કંટ્રોલ કરી શકે છે। પછી લીફ સ્પોટ હોય કે ફ્રૂટ સ્પોટ હોય બરાબર, ફ્રૂટ સ્પોટ ને લીફ સ્પોટ એટલે શું, તો કે લીફ સ્પોટ એટલે પાંદડા ઉપર ડાઘ જોવા મળતા હોય, ફ્રૂટ સ્પોટ એટલે કે ફળ ઉપર ડાઘ જોવા મળતા હોય, પછી કપાસ વાવ્યું હોય તેના ઝીંડવા ઉપર ફૂગ હોય તો એમાંથી એ આ અસર કરે છે। હવે એનો ડોઝ શું છે તો કે 200-230 ml પ્રતિ એકર, 200 ml લઈને 230 ml એક એકરમાં છાંટવું, પાણી કેટલું લેવાનું તો કે 150 લિટર પાણીમાં 200 ml છે એ નાખીને એક આપણે એ 2.5 વીઘામાં છે એ છાંટી દેવું। હવે આની કિંમતની લિંક છે એ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જશે ત્યાંથી તમે જોઈ લેજો। અને આ કેટલા દિવસ સુધી છે એ અસર કરે છે, તો કે આ છાંટ્યા પછી 25-30 દિવસ સુધી છે એ આપણા પાક ઉપર
અસર કરે છે। હવે આમાં કયા કયા વાતાવરણમાં અસર કરે છે તો આમાં એક છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે 45 ડિગ્રીથી જો વધારે તાપમાન હોય બરોબર છે ઉનાળામાં 45 ડિગ્રીથી વધારે તાપમાન હોય તો આ દવા છે એ દિવસે છાંટવી નહીં કેમ કે દિવસે તમે છાંટશો તો એની અસર છે એ એટલા પ્રમાણમાં જોવા નહીં મળે। એટલે ઉનાળામાં ખાસ કરીને છે એ 5-6 વાગ્યા પછી જ છે આ દવાનો ઉપયોગ કરવો। હવે ત્રીજું છે બાયર કંપનીનું ફોલિકુર। હવે આ કયા કયા પાકમાં અસર કરે તો કે ઘઉં, શેરડી, મકાઈ, સોયાબીન, મગફળી, કેળા, મગ, અડદ અને સરસવ આ બધા પાકમાં છે એ જો બાયરનું ફોલિકુર ફૂગ આવેલી હોય તો નાખવામાં આવે તો એનું સારું એવું રિઝલ્ટ જોવા મળે છે। એ પણ છે એ લગભગ A to Z બધી પ્રકારની ફૂગ ઉપર છે એ આનું કંટ્રોલ કરી શકે છે। આનો ડોઝ શું છે તો કે 200 ml પ્રતિ એકર, આપણે જે સિન્જન્ટન ઓમિસ્ટારની વાત કરી હતી એ જ રીતે 200 ml છે એ પ્રતિ એકર 150 લિટર પાણીમાં નાખીને પંપ મારી દેવાના। આની કિંમતની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, ત્યાં દરેક ખેડૂત મિત્રો ક્લિક કરીને જોઈ શકશે। પછી એનો સમયગાળો શું છે તો કે 22-26 દિવસ સુધી છે એ આપણે આની જે અસર રહે છે બાયર કંપનીના ફોલિકુરની, અને આ છે એ બધી ઋતુમાં અનુકૂળ છે, બધી ઋતુમાં સારું એવું રિઝલ્ટ આનું જોવા મળ્યું છે। હવે ચોથું છે અડામા કંપનીનું કસ્ટુડિયા। હવે આ કયા કયા પાક ઉપર અસર કરે છે તો કે મરચી છે, ડુંગળી છે, ઘઉં, ટમેટા, બટેટા, સોયાબીન અને મકાઈ આ પાક ઉપર મુખ્યત્વે આની છે અસર સારી એવી જોવા મળે છે અડામા કંપનીનું કસ્ટુડિયા બરોબર। લગભગ આ પણ છે એ બધી પ્રકારની ફૂગને કંટ્રોલ કરે છે બરોબર છે, અર્લી બ્લાઇટ હોય, લેટ બ્લાઇટ હોય, લીફ સ્પોટ હોય, ફ્રૂટ સ્પોટ હોય, ડસ્ટિંગ હોય આ પણ છે એ બધી પ્રકારની ફૂગને છે એ કંટ્રોલ કરી શકે છે। હવે આનો ડોઝ શું છે તો કે 300 ml પ્રતિ એકર, આપણે જે એડેક્સાર કંપનીનું BSF કંપનીનું એડેક્સાર હતું એમાં પણ છે ડોજ 250-300 ml પ્રતિ એકર હતો, આમાં પણ છે 300 ml પ્રતિ એકર। હવે આ 150-250 લિટરમાં નાખીને બરોબર છે છાંટી દેવામાં આવે તો આનું સારું એવું રિઝલ્ટ જોવા મળે છે। આની કિંમતની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે દરેક ખેડૂત મિત્રોએ ખાસ જોઈ લેવી વિડીયો પૂરો થાય ત્યારે। આની અસર છે એ કેટલા દિવસ સુધી રહે છે તો કે 18-25 દિવસ સુધી છે એ આની અસર રહે છે। આ બધી જ ઋતુમાં છે આનું પરિણામ છે એ સારું જોવા મળે છે, અને આને છે એ કોઈ પણ જો કીટનાશક સાથે તમારે છાંટવું હોય, કીટનાશક દવા સાથે જો આ ફૂગનાશક દવા ભેગી કરવી હોય તો આ છે એ તમે ભેગી કરી શકો છો। હવે પાંચમું છે BSF કંપનીનું ઓપેરા, આ સિસ્ટમેટિક ફંજીસાઇડ છે। એટલે સિસ્ટમેટિક એટલે શું એ આપણે છેલ્લા વિડીયોમાં સમજાવેલું છે। આ છે એ સોયાબીન, ચણા, ટમેટા, કારેલા, મરચી, ઘઉં, મગફળી અને શેરડી આ પાક ઉપર છે એ આ BSF ઓપેરાની ખૂબ એવી સારી એવી પકડ છે। આનો ડોઝ છે એ 300 ml પ્રતિ એકર 150-250 લિટર પાણીમાં નાખીને છાંટી દેવાનું રહેશે। આની કિંમતની લિંક નીચે આપેલી છે, અને આ છે એ છાંટા પછી 20-25 દિવસ સુધી છે એ BSF ઓપેરાની છે એ અસર રહે છે, અને કોઈ પણ કીટનાશક સાથે આને પણ છે એ મેળવીને આપણે આપી શકાય છે। અને ઋતુની વાત કરીએ તો લગભગ છે એ બધી પ્રકારની ઋતુમાં આનું રિઝલ્ટ છે એ ખૂબ સારું જોવા મળેલું છે। તો ખેડૂત મિત્રો, મારું કામ છે તમને સાચી માહિતી સાથે માહિતગાર કરાવવાનું, જે હું કરું છું। આપણી ચેનલમાં ઘણા એવા વિડીયો મૂકેલા છે જે દરેક ખેડૂત મિત્રોને છે ખૂબ ફાયદા સ્વરૂપ છે, તો જેથી કરીને દરેક ખેડૂત મિત્રો છે એ વિડીયો તમે ખાસ જોઈ લેજો। અને મારું કામ તો હું સારી રીતે કરું છું, તો તમારું એક કામ બને છે કે વિડીયોને લાઈક કરી તમારા જાણીતા તમામ સગાવાલા તમામ ખેડૂત ભાઈઓને છે આ વિડીયો વોટ્સઅપમાં શેર કરવાનો છે, અને માત્ર શેર નથી કરવાનો, શેર કરીને તમારે ભલામણ કરવાની છે કે વિડીયો આખો જોવે, જેથી કરીને એને પણ છે એ સાચી માહિતી સાથે એ જાણકાર બને, એટલે એ પણ છે એ ખોટા છેતરાય નહીં। અને આજ આગલી વખતે જ્યારે છે મગફળી વાવેલી હોય, કપાસ વાવેલો હોય, જ્યારે છે એ એગ્રોવાળા પાસે જાય ત્યારે છે એ પોતે એમ કહે કે મારે આ દવા લેવી છે। એગ્રોવાળાને ઘણી ખરી સાચી ખબર નથી હોતી, એટલે ખેડૂત ભાઈ છે એ પોતે જ પોતાના ખેતરનો ડૉક્ટર બની શકશે। અને જે ખેડૂત મિત્રોને આપણા ફેસબુક ગ્રુપમાં જોડાવવું હોય તેની લિંક નીચે આપેલી છે, તે ક્લિક કરીને જરૂરથી જોઈ લે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન, જય કિસાન।